ઓનલાઈન સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને બધા? આઈ હોપ કે તમે બધા દિવાળી વેકેશન એન્જોય કરી જ હશે. ઓકે, તો હવે આજે આપણે જે આગળના ચેપ્ટરમાં આપણે જે ટોપિક સમજી ગયા છીએ અને આજે આપણે ઇન ડિટેલ સમજવાના છે, લાઈક એક્ઝામ્પલ સરવાળા. ઓકે, જેમાં આવે છે સેશન 1 એટલે કે સરવાળા જેવા બીજા ટોપિક છે ને પણ આજે આપણે કમ્પ્લીટ કરવાના છે, એટલે કે 1 by 1 વિડિયો લેક્ચરમાં આપણે બધા ટોપિક સમજવાના છે. સરવાળા છે ઓલરેડી આપણે અગાઉના ચેપ્ટરમાં સમજી ગયા છીએ, પણ એ સરવાળા છે એક રકમના આપણે ઇન ડિટેલ સમજી ગયા છીએ, ચિત્રો સાથે છોડકા છોડીને વગેરે રીતે સમજી ગયા છીએ. બટ હવે આપણે બે રકમના સરવાળા અને વધીવાળા સરવાળા જે આજે ઇન ડિટેલ સમજવાના છે. ઓકે, અગાઉ આપણે બે રકમના સરવાળા પણ કમ્પ્લીટ કરેલા છે, પણ હવે આપણે ઇન ડિટેલ બધા સરવાળા વધીવાળા જે આવે છે એને ઇન ડિટેલ સમજવાના છે. ઓકે, તો આજે સેશન 1માં આપણે સરવાળા, પછી નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં એટલે કે સેશન 2માં આપણે બાદબાકી, પછી નેક્સ્ટ ટુ નેક્સ્ટ એટલે કે સેશન 3માં આપણે કોયડા ઉકેલો, સેશન 4માં પણ કોયડા ઉકેલો અને સેશન 5માં પણ આપણે કોયડા ઉકેલો. એ રીતે બધા ટોપિક છે જે હાર્ડ છે, એટલે કે જેમાં વધીવાળા સરવાળા, દસકાવાળી બાદબાકી વગેરે જેવા ટોપિક આવે છે એ બધા આપણે ઇન ડિટેલ હવે સમજવાના છે. અને આઈ હોપ કે તમને લોકોને એક રકમના સરવાળા કમ્પ્લીટ રીતે સમજાઈ જ ગયા હશે, જે ઓલરેડી તમારી SA1 ની એક્ઝામમાં પૂછાઈ ગયા છે અને તમને આવડી પણ ગયા જ હશે. ઓકે, તો હવે આપણે આજે સેશન 1માં સરવાળા ઇન ડિટેલ સમજવાના છે, બે રકમવાળા અને વધીવાળા. ઓકે, એક રકમના જે સરવાળા હોય છે એમાં વધી આવતી નથી, પરંતુ જ્યારે બે રકમના સરવાળા હોય છે તેમાં વધી આવે છે. લાઈક એક્ઝામ્પલ, અહીં આપણને રકમ આપેલી છે, બરાબર? તો અહીં આપણને આપેલું છે કે 9માં આપણે 0 એડ કરીએ તો જવાબ આવે છે 9, બરાબર? લાઈક એક્ઝામ્પલ, આપણને અહીં રકમ નથી આપેલી હોતી તો આને એક રકમના સરવાળા કહેવાય છે, બરાબર? અને અહીં પણ રકમ આપેલી છે કે 1 અને 2, બે રકમનાને સરવાળા કહેવાય છે. ઓકે, તો આપણને એક આન્સર અહીં લખેલો આપેલો છે, બરાબર? કે 9માં આપણે 0 એડ કરીએ તો જવાબ આવે છે 9. ઓકે, તો હવે આપણે જોઈએ કે 3માં આપણે 3 એડ કરવાના છે અને હંમેશા સરવાળા કે બાદબાકી છે એ કઈ સાઈડથી સ્ટાર્ટ કરાય છે? યસ, બધાને ખ્યાલ છે, જમણી સાઈડથી. ઓકે, યાદ છે ને બધાને? હંમેશા સરવાળા કે બાદબાકી હોય એ આપણે જમણી સાઈડથી સ્ટાર્ટ કરીએ. ઓકે, તો હવે આપણે 3માં 3 ને એડ કરવાના. ઓકે, તો આપણી જે માઇન્ડ વિથ ફિંગર કાઉન્ટિંગ ની મેથડ છે એને આપણે ફોલો કરીએ છીએ, એટલે કે 1 3 ને આપણે માઇન્ડમાં રાખીએ અને બીજા 3 ની ફિંગર અપ કરીએ. ઓકે, તો ફર્સ્ટ 3 છે એને આપણે માઇન્ડમાં રાખીએ અને બીજી 3 ફિંગર અપ કરીએ. 1 2 3, તો હવે આપણે માઇન્ડમાં 3 રાખેલા છે, બરાબર? તો એ 3 પછી આવે છે 4 5 6, એટલે કે આપણે 3માં 3 એડ કરીએ તો જવાબ આવે છે 6, તો આપણે અહીં 6 લખીએ. ઓકે, તો આ રીતે આપણે બધા સરવાળા છે ને કમ્પ્લીટ કરવાના છે અને હવે પછીના જે સરવાળા છે એમાં તમારે પણ મારી સાથે કાઉન્ટિંગ કરવાનું છે ફિંગર અપ કરીને, બરાબર? તો હવે આપણે સેકન્ડ જોઈએ. સેકન્ડ છે 8માં આપણે 7ને એડ કરવાના છે, બરાબર? તો 8 છે ને આપણે માઇન્ડમાં રાખીએ અને 7 ફિંગર અપ કરીએ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે 8 ને માઇન્ડમાં રાખીએ અને હવે 7 ફિંગર અપ કરીએ. 1 2 3 4 5 6 7, યસ. તો હવે આપણે માઇન્ડમાં 8 અંક રાખેલા છે, રાઈટ? તો હવે 8 પછીથી કાઉન્ટિંગ સ્ટાર્ટ કરીએ. 8 પછી 9 10 11 12 13 14 15, યસ, 15 આવે છે. તો અહીં આપણને બે રકમના સરવાળા આપેલા છે, બરાબર? તો આપણે અહીં 15 લખી શકીએ નહીં, તો 15 ની બદલે 5 લખવાના અને 1 વધી ઉપર આવે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે 5 નીચે લખીએ. 15માં 5 અને વધી આવે છે 1 ઉપર, એટલે કે જે રકમનો આપણે સરવાળો કરેલો હોય એની બાજુના અંક ઉપર આપણે 1 વધી
આપણે અહીં 1 લખીએ એટલે કે 8 માં આપણે 7 ને એડ કરીએ તો જવાબ આવે છે 15 તો 15 નો 5 અને વધી આવે છે 1 ઉપર હવે આપણે આ વધી છે એને 6 અને 2 એ 3 ને 1 સાથે આપણે એડ કરવાના એટલે કે 3 નો સરવાળો કરવાનો તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે ઉપરની રકમ છે 6 બરાબર 6 માં 1 ને એડ કરીએ 6 માં રાખીને એક ફિંગર અપ કરીએ તો 6 પછી 7 એટલે કે 6 અને 1 એટલે 7 જવાબ આવે છે બરાબર હવે આપણે 7 ને માઇન્ડમાં રાખીએ અને 2 ફિંગર અપ કરીએ ઓકે 1 2 હવે આપણે માઇન્ડમાં રાખેલા છે 7 તો 7 પછી 8 9 યસ જવાબ આવે છે 9 ઓકે હજી એકવાર હું રિપીટ કરું છું બધાએ ધ્યાનથી સાંભળવાનું છે કે 8 માં આપણે 7 ને એડ કરીએ તો જવાબ આવે છે 15 બરાબર પછી 15 માં 5 અને વધી આવે છે 1 અહીં ઉપર તો હવે આપણે ત્રણેય રકમનો સરવાળો કરવાનો તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે 6 માં 1 ને એડ કરીએ તો જવાબ આવે છે 7 તો હવે આપણે એ 7 ને માઇન્ડમાં રાખી અને 2 ફિંગર અપ કરીએ તો 7 માં આપણે 2 એડ કરીએ એટલે જવાબ આવે છે 9 ઓકે તો આઈ હોપ કે તમને લોકોને વધીવાળા સરવાળા સમજાતા જ હશે તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો અહીં આપણને 6 અને 5 આપેલા છે જમણી બાજુની રકમ બરાબર એટલે 6 માં આપણે 5 ને એડ કરવાના તો 6 ને આપણે માઇન્ડમાં રાખીએ અને 5 ફિંગર અપ કરીએ બરાબર તો 6 ને આપણે માઇન્ડમાં રાખીએ અને હવે 5 ફિંગર અપ કરવાની છે 1 2 3 4 5 તો હવે આપણે માઇન્ડમાં 6 અંક રાખેલા છે તો 6 પછીથી કાઉન્ટિંગ સ્ટાર્ટ કરવાનું 6 પછી 7 8 9 10 11 તો અગેન અહીં જવાબ આવે છે 2 રકમ બરાબર એટલે કે 2 અંક 1 1 11 થાય ને તો એવી રીતે અગેન આપણે 1 અંક અહીં લખવાનો એટલે કે 11 નો 1 અને વધી આવે છે 1 અહીં ઉપર જે રકમનો આપણે સરવાળો કરેલો હોય એની બાજુની રકમ ઉપર વધી આવે છે ઓકે 6 માં 5 એડ કરીએ તો જવાબ આવે છે 11 11 નો 1 અને વધી આવે છે 1 ઉપર તો હવે આપણે અગેન આ 3 રકમનો સરવાળો કરવાનો તો ફર્સ્ટ ઓફ ઓલ 1 ને એડ કરવું હોય તો આપણે ફાસ્ટ અને ઈઝીલી વિધાઉટ કાઉન્ટિંગ કરી શકીએ તો 4 માં આપણે 1 1 એડ કરીએ 4 માં આપણે 1 એડ કરીએ તો જવાબ આવે છે 5 કેમ કે 4 ને માઇન્ડમાં રાખીને એક ફિંગર અપ કરીએ તો 4 પછી 5 તો હવે આપણે એ 5 ને માઇન્ડમાં અને 3 ફિંગર અપ કરવાની 1 2 3 તો આપણે 5 ને માઇન્ડમાં રાખેલા છે 5 પછી 6 7 8 તો જવાબ આવે છે 8 ઓકે તો હવે આપણે નેક્સ્ટ જોઈએ 1 માં આપણે 8 ને એડ કરવાના છે ઓકે તો હવે આપણે 1 અંક ને માઇન્ડમાં રાખી અને 8 ફિંગર અપ કરવાની ઓકે 1 2 3 4 5 6 7 8 ઓકે આપણે 8 ફિંગર અપ કરી લીધી છે હવે માઇન્ડમાં આપણે 1 અંક રાખેલા છે તો 1 પછીથી કાઉન્ટિંગ સ્ટાર્ટ કરીએ 2 3 4 5 6 7 8 9 યસ જવાબ આવે છે 9 ઓકે 8 માં આપણે 1 એડ કરીએ તો જવાબ આવે છે 9 તમાં વધી આવશે નહીં કેમ કે જવાબ જ 1 રકમમાં આવેલ છે ઓકે તો હવે આપણે 0 માં 7 ને એડ કરવાના તો જવાબ શું આવે છે યસ 7 કેમ કે 0 એટલે પણ નહીં એટલે 7 ના 7 તો આને સાદા સરવાળા કહેવાય છે કે જેમાં વધી ઉપર આવતી નથી ઓકે તો હવે આપણે નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ છે 6 માં આપણે 8 ને એડ કરવાના છે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે 6 અંક ને માઇન્ડમાં રાખવાના અને 8 ફિંગર અપ કરવાની છે ઓકે 1 2 3 4 5 6 7 8 તો હવે આપણે માઇન્ડમાં 6 રાખેલા છે તો 6 પછી 7 8 9 10
11 12 13 14 એટલે કે 6 માં આપણે 8 એડ કરીએ તો જવાબ આવે છે 14 તો 14 માં હવે શું આવે છે વધી આવશે બરાબર તો 14 ના 4 અને વધી આવે છે 1 અહી ઉપર બરાબર આપણે જે રકમનો સરવાળો કરેલો છે એની બાજુની રકમ ઉપર વધી આવે છે તો આપણે અહી 1 વધી લખીએ બરાબર હવે આપણે આ ત્રણેય રકમને સરવાળો કરવાનો એટલે કે ત્રણેય રકમને ઉમેરો કરવાનો ઓકે તો આપણે જે બધા સરવાળામાં કરેલું છે એ જ રીતે 5 ને 1 માં એડ કરવાના એટલે કે 5 માં આપણે 1 એડ કરીએ તો જવાબ આવે છે 6 તો હવે આપણે 6 માઇન્ડમાં રાખી અને બે ફિંગર અપ કરવાની 1 2 તો આપણે માઇન્ડમાં 6 અંક રાખેલા છે તો 6 પછી 7 8 યસ જવાબ આવે છે 8 બરાબર 5 માં આપણે 1 એડ કરીએ તો 6 અને 6 માં 2 એડ કરીએ એટલે જવાબ આવે છે 8 ઓકે તો આઈ હોપ કે તમને લોકોને આ રીતે સરવાળા સમજાતા જશે અને જેમ આપણે અહી સરવાળા કરીએ છીએ એ જ રીતે આજના હોમવર્કમાં તમને CW બુકની PDF મળી જશે જેમાં તમને સરવાળા આપેલા છે રાઈટ આ જ રીતે એને તમારે સાથે કાઉન્ટિંગ કરી અને પછી જવાબ લખવાના છે અને પછી જ PDF માંથી ચેક કરવાના છે કે તમારો આન્સર રાઈટ છે કે નો પહેલા ખાલી તમારે PDF માંથી રકમ લખવાની ઓકે જે માહિતી દીધી એ લખેલી છે રાઈટ એનું કાઉન્ટિંગ તમારે જાતે કરવાનું છે ઓકે તો હવે આપણે નેક્સ્ટ જોઈએ 5 માં આપણે 6 એડ કરવાના છે બરાબર તો 5 ને આપણે માઇન્ડ માં રાખીએ અને 6 ફિંગર અપ કરીએ ઓકે 1 2 3 4 5 6 હવે આપણે માઇન્ડમાં 5 રાખેલા છે બરાબર 5 પછીથી કાઉન્ટિંગ સ્ટાર્ટ કરીએ 6 7 8 9 10 11 યસ જવાબ આવે છે 11 તો અહીં 11 નો 1 અને વધી આવે છે 1 અહીં ઉપર ઓકે તો હવે અગેન આપણે આ ત્રણેય રકમનો સરવાળો કરવાનો ઓકે તો અગેન અહીં 5 અને 1 તો 5 માં આપણે 1 એડ કરીએ તો જવાબ આવે છે 6 કેમ કે 5 ને માઇન્ડમાં રાખીએ 1 ફિંગર અપ કરીએ તો 5 પછી 6 તો હવે આપણે 6 ને માઇન્ડમાં રાખી અને 3 ફિંગર અપ કરીએ ઓકે 1 2 3 તો આપણે 6 ને માઇન્ડમાં રાખેલા છે તો 6 પછી 7 8 9 ઓકે જવાબ આવે છે 9 બરાબર 5 ને 1 6 6 માં આપણે 3 એડ કરીએ એટલે જવાબ 9 આવે છે ઓકે તો હવે આપણે નેક્સ્ટ જોઈએ 9 માં 9 ને એડ કરવાના છે ઓકે આપણે બે 9 આપેલા છે તો 1 9 ને માઇન્ડમાં રાખીએ અને 1 9 ની ફિંગર અપ કરીએ ઓકે તમારે પણ મારી સાથે ફિંગર અપ કરીને કાઉન્ટિંગ કરવાનું છે 1 2 3 4 5 6 7 8 9 હવે આપણે 1 9 ને માઇન્ડમાં રાખેલા છે તો 9 પછીથી કાઉન્ટિંગ સ્ટાર્ટ કરવાનું બરાબર 9 પછી 10 11 12 13 14 15 16 17 18 એટલે કે 9 માં આપણે 9 એડ કરીએ તો જવાબ આવે છે 18 તો 18 માં 8 અહીં લખવાના અને વધી તરીકે ઉપર ઓકે 9 ને 9 18 18 નો 8 અહીં લખવાનો અને વધી તરીકે ઉપર તો હવે અગેન આપણે 4 માં 1 એડ કરીએ તો 4 માં આપણે 1 એડ કરીએ તો 4 પછી 5 હવે અગેન 5 અંકને માઇન્ડમાં રાખીએ અને 1 ફિંગર અપ કરીએ 1 હવે 5 પછી આવે છે 6 કેમ કે 5 ને આપણે માઇન્ડમાં રાખેલા છે એટલે 5 પછી 6 4 માં 1 એડ કરીએ તો 5 અને 5 માં 1 એડ કરીએ તો 6 ઓકે તો અહીં જવાબ આવે છે 6 ઓકે તો હવે આપણે લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ અગેન અહીં આપણને 8 અને 8 આપેલા છે તો 8 ને આપણે માઇન્ડમાં રાખીએ અને બીજા 8 ને આપણે ફિંગર અપ કરીએ ઓકે 1
ત્રણ ચાર પાંચ છ સાત આઠ. યસ, હવે આપણે એક આઠ આપણે માઇન્ડમાં રાખેલા છે તો આઠ પછીથી કાઉન્ટિંગ સ્ટાર્ટ કરીએ. નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ. યસ, આઠમાં આપણે આઠ એડ કરીએ તો જવાબ આવે છે સોળ. ઓકે, તો સોળમાં છ અહીં લખવાના અને વધી તરીકે એ ઉપર. ઓકે, આઠમાં આઠ એડ કરીએ તો જવાબ આવે છે સોળ. તો સોળના છ અહીં અને વધી તરીકે એક ઉપર. ઓકે, તો હવે આપણે આ ત્રણેયનો સરવાળો કરવાનો. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે બેમાં એકને એડ કરીએ તો બે પછી આવે છે ત્રણ. ઓકે, તો હવે આપણે એ ત્રણ અંકને માઇન્ડમાં રાખી અને બે ફિંગર અપ કરીએ. એક બે, તો ત્રણ આપણે માઇન્ડમાં રાખેલા છે તો ત્રણ પછી ચાર પાંચ, તો જવાબ આવે છે પાંચ. હજી એકવાર આપણે રીકેપ કરી લઈએ કે આઠ ને આઠ સોળ, સોળનો છગડો અને વધી આવે છે એ ઉપર. હવે આપણે બેમાં એક એડ કરીએ તો જવાબ આવે છે ત્રણ અને ત્રણમાં બે એડ કરીએ તો જવાબ આવે છે પાંચ. ઓકે, તો આઈ હોપ કે તમને લોકોને બે રકમના વધીવાળા સરવાળા સમજાય જ ગયા હશે. તો હવે આ જ રીતે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં પાંચ બાકી કમ્પ્લીટ કરવાની છે. ઓકે, જેમાં પણ આપણે ઓલરેડી આગળના ચેપ્ટરમાં સમજી ગયા છે, પરંતુ દસકાવાળી બાદબાકી છે હજી તેને આપણે ઇન ડિટેલ સમજવાની છે. ઓકે, જેમ આપણે સરવાળા આજે કમ્પ્લીટ કરેલ છે. ઓકે, તો હવે આજના હોમવર્કમાં તમારે CW બુકમાં સરવાળા કરવાના છે. ઓકે, જેમાં તમને આ રીતે બે રકમના સરવાળા આપવામાં આવ્યા છે, જેમાં તમારે ફર્સ્ટ ઓફ ઓલ PDFમાંથી રકમ લખી અને PDFને બંધ કરવાની છે. ઓકે, અને તેના જવાબ તમારે તમારી જાતે કમ્પ્લીટ કરવાના છે કાઉન્ટિંગ કરીને, બરાબર. જેમ આપણે આજે વિડિયો લેક્ચરમાં માઇન્ડ વિથ ફિંગર કાઉન્ટિંગની મેથડનો ઉપયોગ કરીએ છીએ, એ જ રીતે તમારે તમારી CW બુકમાં કાઉન્ટિંગ કરી અને જવાબ લખવાના છે. પછી બધા આન્સર કમ્પ્લીટ થઈ જાય પછી PDFમાંથી ચેક કરવાનું કે તમારા જવાબ સાચા છે કે ખોટા. ઓકે, તો આઈ હોપ કે તમે લોકો તમારી જાતે આન્સર લખશો. ઓકે, તો હવે આજે આપણે સરવાળાના સેશન 1 ને અહીં કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, અને આજનો હોમવર્ક તમને CW બુકની PDF મળી જશે. ઓકે, જેમાં વ્યવસ્થિત રીતે તમારે લોકોએ ડેટ લખવાની છે, ઉપર હેડિંગ લખવાનું છે, સરવાળા પછી સરવાળા સ્ટાર્ટ કરવાના છે વ્યવસ્થિત રીતે, જેમ દીદીએ લિંક કરી છે લાઈન એ જ રીતે, બરાબર. આડી અને ઊભી લાઈન જે રીતે આપણે લીવ કરીએ છીએ એ જ રીતે તમારે લાઈન છોડી અને પછી જ આન્સર લખવાના છે, બરાબર. અને બીજો સરવાળો પછી જ ચાલુ કરવાનો, રાઈટ, કે નીચે તમે એક લાઈન છોડવાની, બાજુમાં પણ એક લાઈન છોડવાની, જેમ CW બુકની PDFમાં તમે જુઓ છો એ જ રીતે તમારે તમારી CW બુકમાં લખવાનું છે. ઓકે, વ્યવસ્થિત રીતે અને પેન્સિલથી જ અને તમારી જાતે લખવાનું છે, રકમ પણ તમારે તમારી જાતે લખવાની છે. ઓકે, હવે તો તમે લોકો થોડાક બીક થઈ ગયા છો તો રકમ પણ તમારે તમારી સાથે જ લખવાની છે. ઓકે, તો હવે આઈ હોપ કે તમને લોકોને બે રકમના વધીવાળા સરવાળા સમજાય જ ગયા હશે. ઓકે, અને હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે એટલે કે સેશન 2માં દસકાવાળી બાદબાકી કમ્પ્લીટ કરવાની છે. ઓકે, જે આપણે ઓલરેડી શીખી ગયા છે બટ ઇન ડિટેલ તેને સમજવાની છે, અને એક રકમવાળી બાદબાકી પણ આપણે ઇન ડિટેલ સમજી ગયા છીએ, એ પણ ચિત્રો સાથે જોડકા જોડીને, પછી ખાલી સ્થાન પૂરો એ રીતે પણ આપણે બધી જ રીતે બાદબાકી સમજી ગયા છીએ, જે તમને SA1ની એક્ઝામમાં પણ પૂછાઈ ગઈ છે. ઓકે, જસ્ટ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં દસકાવાળી બાદબાકી છે તેને ઇન ડિટેલ સમજવાની છે. ઓકે, તો આઈ હોપ કે તમને લોકોને એ પણ સમજાય જશે, અને એનું પણ હોમવર્ક તમને CW બુકમાં જ કમ્પ્લીટ કરવાનું રહેશે. ઓકે, તો હવે આજે આપણે સરવાળાના સેશન 1 ને અહીં કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે બાદબાકી શીખવાની છે. તો હવે આજે આપણે આ વિડિયો લેક્ચરને અહીં કમ્પ્લીટ કરીએ છીએ. બાય, ટેક કેર, થેન્ક યુ.